આજે ગુરુ પૂર્ણિમાના પર્વની સાથે ચંદ્રગ્રહણનો સંયોગ છે, ત્યારે એકમાત્ર યાત્રાધામ શામળાજીમાં જ ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે. મોટાભાગે ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરોને બંધ રાખવામાં આવે છે અને બાદમાં તેમને ધોઈને પાવન કર્યા બાદ દર્શન માટે ખુલ્લા રાખવામાં આવે છે. પરંતુ શામળાજી ગ્રહણ દરમિયાન દેવ દર્શન આપતું ગુજરાતનું એકમાત્ર મંદિર છે અને ગ્રહણ કાળ દરમિયાન ભગવાન સન્મુખ જાપ તપ કરવાથી 100 ગણું પુણ્ય મળતું હોવાની માન્યતા છે. તેથી ગ્રહણના દિવસે મંદિરમાં ભક્તો ઉપાસના કરવા માટે આવતા હોય છે અને તેમાં પણ આજે ગુરુ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો સંયોગ હોવાથી ભક્તિ અને ઉપાસનાનું મહત્વ વધ્યું છે. તેથી વહેલી સવારથી જ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. બસ સાજા રાખે, સુખી રાખે, શ્રદ્ધાથી આવીએ, શ્રદ્ધાથી કામ થાય છે આપણા. આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમાના દિવસે તો દર્શન કરીને જે ગુરુ જગતગુરુ છે એના દર્શન કરીને ધન્ય થઈ જવાય છે. ગુરુ પૂર્ણિમાને લઈને ભાવનગરના યાત્રાધામ બગદાણામાં પણ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. બગદાણામાં બિરાજમાન બાપા સીતારામના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને અષાઢી પૂનમના દિવસે અહીંયા પાવન પરિસરમાં સવારે 5 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થયો. સવારે 5 વાગે મંગળા આરતી બાદ સવારે 6:30 વાગે ધ્વજા પૂજન અને આરતી કરવામાં આવી. ત્યારબાદ 7 વાગે ગુરુ મહિમા પૂજન, જેમાં લાખો ભક્તો ગુરુ પૂજનનો લાભ લીધો. 10 વાગે મહાઆરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને મોડી રાત્રિ સુધી અવિરત રીતે મંદિરમાં ભક્તોની ભીડ જામેલી રહેશે. ગુરુ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાને લઈને ભક્તોની સાથે અનેક સાધુ સંતો પણ પધાર્યા છે. 25 વર્ષથી બાપાના ચરણોમાં દર પૂનમે અમે વંદન કરવા આવીએ છીએ. સંસ્કારો અને સંસ્કૃતિનું ધામ એટલે બાપા સીતારામ, સમજી લેજો. આવી આ બાપાનું છે ને જાગતું પડ છે ને અનેક, હું તમને કહું કે દેશ વિદેશથી લોકો અહીંયા આવી ને પોતાના આત્માની કથાઓ બાપાને કહે છે.